ઓકે દોસ્તો, હું સોલંકી રંજીત એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલી લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વાત કરીએ તો આપણે જેડબલઈના પોર્શન છે એમાં અમુક એક્ઝામ્પલ ગણેલા હતા. ત્યાંથી આગળ આપણે ગણીએ કે જેડબલઈમાં પૂછવા લાયક એક્ઝામ્પલ કેવા પૂછાઈ શકે. તો સંભાવનાની અંદર આપણે જેડબલઈમાં લગભગ 5 કે 6 ગણેલા હતા. 7મા એક્ઝામ્પલથી અહીંયા કદાચ ક્રમ આડોઅડો થાય તો તમારે અંદર ફેરફાર કરી લેવાનો. કદાચ લગભગ 6 જેવા ગણેલા હતા. 7મો એક્ઝામ્પલ આ રીતે છે. હવે જો 7મા એક્ઝામ્પલમાં એને એવું કીધું છે કે 8 છોકરાઓ અને 2 છોકરીઓની એવી રીતે ગોઠવણી કરવામાં આવે કે બંને છોકરીઓ સાથે ન હોય એની સંભાવના કેટલી થાય. જો રકમ આ રીતે છે, 8 છોકરા અને 2 છોકરીઓની ગોઠવણી કરતાં બંને છોકરી સાથે ન આવે તેની સંભાવના શું કીધું છે? 8 છોકરા છે અને 2 છોકરી છે એને એક હારમાં ગોઠવવાના છે. એક હારમાં ગોઠવવામાં આવે તો 2 છોકરી છે એ સાથે ન આવે એની ગોઠવણી કેટલી રીતે થાય, એની સંભાવના શું, આવું એને કીધું છે. એટલે કે એની સંભાવના કેટલી થાય. તો સિમ્પલ વસ્તુ આપણને ખબર છે કે સૌથી પહેલાં એન મેળવવું પડશે. તો એન એટલે શું થશે કે અહીંયા આપણને આપેલું છે 8 છોકરા છે 8 છોકરા અને 2 છોકરીની ગોઠવણી, 2 છોકરી એટલે કે કુલ 10ની ગોઠવણી, એટલે એન બરાબર શું થશે, 10 ફેક્ટોરિયલ રીતે થાય. એટલે કંઈ લખીએ કે 10 ફેક્ટોરિયલ રીતે થાય. એટલે 10 વ્યક્તિની ગોઠવણી છે, આપણને ખબર છે કેટલા ફેક્ટોરિયલ રીતે થાય. અને ઘણીવાર ફેક્ટોરિયલને આમ પણ લખાય છે, આનો મતલબ કંઈ 10 ફેક્ટોરિયલ થયો. એટલે ખાસ યાદ રાખજો કે ઘણીવાર જેડબલઈમાં તમને એલ કરીને આપેલો એનો મતલબ કે અહીંયા ખૂણો નથી આપેલો પણ 10 ફેક્ટોરિયલ આપેલો છે. એટલે આવા શબ્દો ખાસ યાદ રાખવાના કે કેવી રીતે અંદર આપણને દર્શાવેલું છે. તો આનો મતલબ થઈ ગયો કે એન બરાબર થઈ ગયા આપણા 10 ફેક્ટોરિયલ થયા. પૂછેલું છે એવું કે આપણને સાથે ન બેસે એનું કીધું છે. તો સાથે ન બેસે તો આપણે તો ઘણું બધું ગોઠવણી કરવી પડે, કારણ કે શું થશે કે બધાની વચ્ચે એક એક હોય, પહેલાંય હોય, અલગ અલગ સ્થાને હોય, તો એ તો ઘણી બધી ગણતરી થાય. એની જગ્યાએ આપણે શું કરી દઈએ, સાથે હોય એની ગણતરી કરી દઈએ અને 1 માઇનસ કરી દઈએ. ઇઝી થશે, કારણ કે શું થશે, સાથે હોય એની ગણતરી કરી દેવાની અને 1 માઇનસ કરી દઈએ એટલે આપણને સાથે ન હોય એની સંભાવના મળી જશે. તો સૌથી પહેલાં અહીંયા ઘટના છે એને આપણે નામ એ આપી દઈએ કે ઘટના એ સાથે હોય, એટલે કે એનો મતલબ થશે બંને છોકરી સાથે બેસે તેની ગોઠવણી. સાથે બેસેની ગોઠવણી એટલે શું થશે, તો કે 8 છોકરા વત્તા 1 અહીંયા શું થશે, એટલે આ થશે 2 છોકરી છે એને સાથે આપણે બેસાડી છે એટલે 8 છોકરા અને અહીંયા શું લખ્યું છે, 2 છોકરી સાથે હોય એની ગોઠવણી કીધી છે. એટલે કુલ શું થશે, અહીંયા 9 થશે એટલે 9ની ગોઠવણી 9 ફેક્ટોરિયલ રીતે થાય. એટલે એનો મતલબ શું થશે, 8 બરાબર 9 ફેક્ટોરિયલ ગુણ્યા અહીંયા શું થશે, 2 ફેક્ટોરિયલ. એટલે એનો મતલબ શું થશે, આ 2 ફેક્ટોરિયલ છે એના લખે આપણે અંદરની ગોઠવણી થઈ. એટલે અહીંયા થશે અંદરની ગોઠવણી. અંદરની ગોઠવણી એટલે શું થઈ, આ 9 એટલે શું લખ્યું આપણે કે 9 8 છોકરા થઈ ગયા અને છોકરી ટોટલ 2 છે, એ 2ને એક સાથે જ બેસાડવાની છે. એટલે હવે એકને કોઈ પણ બેસાડો, એટલે એકને બેસાડો એટલે બાજુમાં બીજી ઓટોમેટિક બેસી જવાની છે. એટલે આપણે ગોઠવણી હવે 9 વ્યક્તિની કરવાની રહી. તો 9 વ્યક્તિમાં આપણે શું કરીએ કે 8 છોકરાઓ છે એને ગોઠવીએ, પછી 1 છોકરીને ગોઠવી દઈએ એટલે બાજુમાં બીજી આવી જશે એટલે 9 વ્યક્તિની થાય. પણ એમાં પાછું કેવું થાય કે 2 છોકરી છે તો પહેલાં માની લો 2 છોકરી છે એમાંથી એકવાર આ આગળ બેસે અથવા તો આ આગળ બેસે, તો એનો મતલબ શું થઈ ગયો, અંદર ગોઠવણી થશે. એટલે આ શું થઈ ગયું, કુલ 9 વ્યક્તિ છે એટલે 9 વ્યક્તિની ગોઠવણી 9 ફેક્ટોરિયલ રીતે થાય અને ગુણ્યા 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ છે એના લીધે થયા કે એ 2 વ્યક્તિ છે, 2 છોકરીઓ જે છે
ની અંદરોઅંદરની ગોઠવણી થાય એટલે એનો મતલબ થશે આર ફેક્ટોરિયલ સોરી નવ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ થાય તો અહીંયા આપણે એની સંભાવના લખવી એ પી ઓફ એ બરાબર તો આર બાય એન આની કિંમત છે આપણી નવ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ અને છેદમાં આપેલા છે દસ ફેક્ટોરિયલ સાદરૂપ આપી દઈએ એટલે અહીંયા થશે દસ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ એટલે બે ગુણ્યા એક અને આને શું લખાય દસ ગુણ્યા નવ ફેક્ટોરિયલ લખાય નવ ફેક્ટોરિયલ કટ થઈ જશે તો અહીંયા થશે પાંચ એટલે અહીંયા મળશે આપણને એકના છેદમાં પાંચ આ શેની સંભાવના મળશે આપણને સાથે બેસે એની સંભાવના મળી ગઈ એકના છેદમાં પાંચ હવે અહીંયા આપણને કીધું છે સાથે ન બેસે તેની સંભાવના તો એની સંભાવના શું આવશે વન માઇનસ એકના છેદમાં પાંચ એટલે એનો મતલબ થશે ચારના છેદમાં પાંચ સાથે ન બેસે એની સંભાવના આપણને અહીંયા મળશે ચારના છેદમાં પાંચ આ આપણો ફાઇનલ આન્સર થાય એટલે જ્યારે પણ આપણને કોઈપણ વ્યક્તિ છે બે આપેલા હોય પાંચ આપેલા હોય કે દસ આપેલા હોય કે કોઈપણ વ્યક્તિઓ આપેલા હોય અને એવું કે સાથે ન બેસે એની ગોઠવણી કરો તો હંમેશા સાથે બેસે એની ગોઠવણી કરી દેવાની અને એને વન માઇનસ કરી દો એનો મતલબ થશે કે સાથે ન બેસે એની આપણને ગોઠવણી મળે એટલે અહીંયા આન્સર આપણો આ રીતે થાય તો આન્સર આપણને મળશે સાથે ન બેસે એની સંભાવના ચારના છેદમાં પાંચ આવશે સાથે બેસે એની સંભાવનામાં આપણે શું ગણતરી કરી કે આઠ છોકરાઓ હતા એ આઠ છોકરાઓની આઠ છોકરાઓની ગોઠવણી વત્તા એક કારણ કે બે છોકરીઓને સાથે બેસાડી છે એટલે વત્તા એક એટલે કુલ થઈ ગયા નવ નવની ગોઠવણી એટલે આ થઈ ગયા કુલ નવ ની ગોઠવણી કેટલી રીતે થશે નવ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ આ કેવી રીતે લખ્યા બે ફેક્ટોરિયલ તો કે એ બે છે અંદરોઅંદરની ગોઠવણી છે આ ભૂલાવવું જોઈએ નહીં જ્યારે પણ તમે સાથેની ગોઠવણી કરો ત્યારે અંદરોઅંદરની ગોઠવણી ભૂલાવી જોઈએ નહીં તો આન્સર થશે નવ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ પી ઓફ એ બરાબર આર બાય એન કિંમત મૂકી દઈશું એટલે આ આપણને જે મળે છે એકના છેદમાં પાંચ એ સાથે બેસે એની સંભાવના થઈ ગઈ વન માઇનસ કરી દઈએ એટલે સાથે ન બેસે એની સંભાવના મળે એટલે આવા એક્ઝામ્પલો છે એ ખાસ પૂછાઈ શકે એ આવડવા પડે કારણ કે જે ડબલમાં તમને આ રીતે લોજિક કરી અને આપશે કે આ આપેલું છે આ ન હોય એની સંભાવના કેટલી થાય જો હવે એને કીધું છે કે એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ છે જો પી ઓફ એ બરાબર પોઈન્ટ ચાર પી ઓફ બી બરાબર પી ઓફ સી તો પી ઓફ બીની સંભાવના કેટલી થાય જો આઠમો આવો આપેલો છે એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે તથા પી ઓફ એ બરાબર પોઈન્ટ ચાર અને પી ઓફ બી બરાબર પી ઓફ સી તો એને કીધું છે કે પી ઓફ બી બરાબર કેટલા થાય અથવા તો પી ઓફ સી બરાબર કેટલા થાય કે સી મેળવો કે એ મેળવો બી મેળવો બે હરખું થાય પી ઓફ એ અને બી એટલે આવો એક્ઝામ્પલ એ ઘણીવાર પૂછે કે જો સિમ્પલ જ અંદર આપેલું છે કઈ વસ્તુ એવું આપેલું નથી શું કીધું છે એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે તથા પી ઓફ એ બરાબર પોઈન્ટ ચાર પી ઓફ બી બરાબર પી ઓફ સી તો પી ઓફ બી બરાબર કેટલા થાય હવે અહીંયા આપણને ખબર છે કે પરસ્પર નિવારક અને નિશેષ આ બે શબ્દ આપેલા છે તો એનો મતલબ ખબર હોવી જોઈએ તો જ આપણને આ વસ્તુ મળે તો આનો મતલબ શું થશે કે એ બી સી પરસ્પર નિવારક હોય તો આપણને ખબર છે કે શું થશે એ છેદ બી બરાબર ખાલીગણ બી છેદ સી એ પણ ખાલીગણ મળે અને અહીંયા થશે એ છેદ સી એ પણ આપણને ખાલીગણ મળે એટલે ખાલીગણ મળે એટલે એનો મતલબ શું થઈ જશે તો આ ત્રણે ત્રણની સંભાવના શું થશે તો કે અહીંયા થશે પી ઓફ એ છેદ બી
बराबर पी ऑफ बी छेद सी बराबर पी ऑफ ए छेद सी आना बराबर जीरो थाय। कारण के आपने खबर है कि खाली गण एटले एनो मतलब कि कोई घटक आए नहीं तो एनी संभावना शू थशे तो कि पी ऑफ ए छेद बी पी ऑफ बी छेद सी बराबर पी ऑफ ए छेद सी त्रणनी संभावना थशे जीरो थाय। आ खबर है એટલે પહેલું પરસ્પર નિવારક હોય તો આ રીતે થાય। આ તો આપણને ખબર પડી ગઈ। બીજું કીધું છે એને એ બી સી અહીંયા આપેલું છે નિશેષ ઘટના છે। નિશેષ ઘટના છે એટલે એનો મતલબ શું થશે કે એ યોગ બી યોગ સી બરાબર શું લખાય એસ લખાય અથવા તો શું લખાય યુ લખાય એવું થશે। તો આની સંભાવના શું થશે તો કે બે બાજુ સંભાવના લગાડી દે પી ઓફ એ યોગ પી ઓફ બી યોગ સી બરાબર અહીંયા શું લખાય પી ઓફ યુ લખાય। પી ઓફ યુ એટલે શું લખાય પી ઓફ યુ અથવા તો આને એસ લખેલું હોય તમે ઘણીવાર ઘણા બધા એસ લખે છે તો અહીંયા શું થશે પી ઓફ એસ। તો પી ઓફ એસ કે પી ઓફ યુની સંભાવના કેટલી થશે એટલે આ જે છે એ અથવા કરીને બોક્સમાં લખ્યું છે આ લખે અથવા તો આ તો આની સંભાવના કેટલી થશે એક થશે અને પી ઓફ એ યોગ બી એનો મતલબ શું થઈ ગયો તો આનું તો આપણને સૂત્ર ખબર છે એટલે અહીંયા થશે પી ઓફ એ યોગ બી યોગ સી। તો ત્રણ આપેલા હોય તો આપણે આનો થિયરમ મેળવેલો હતો એટલે એક્ઝામ્પલ એક ગણેલો હતો તો અહીંયા લખી કહે પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી પછી થશે માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી અને આના બરાબર એક। આ ત્રણેય કરણની સંભાવના તો આપણને ખબર છે કે અહીંયા પરસ્પર નિવારક છે એટલે ત્રણેયની સંભાવના કેટલી થશે શું થઈ જશે ઝીરો થશે એટલે એનો મતલબ થઈ ગયો ઝીરો। હવે આપણને અહીંયા બાકીની સંભાવના તો આપેલી છે શું આપેલું છે પી ઓફ એની કિંમત આપેલી છે પી ઓફ બીની કિંમત છે અને સીની અહીંયા કિંમત છે તો પી ઓફ એ બરાબર શું છે તો કે એની કિંમત છે પોઈન્ટ ચાર વત્તા અહીંયા થશે એટલે પી ઓફ બી પી ઓફ સીની જગ્યાએ પી ઓફ બી લખી શકાય એટલે આ થશે પી ઓફ બી આની સંભાવના થઈ ગઈ ઝીરો એટલે આ થઈ ગયા વન। પી ઓફ એ વત્તા પી ઓફ સોરી પી ઓફ બી વત્તા પી ઓફ બી એટલે ટુ ટાઈમ થઈ જશે એટલે થશે ટુ ટાઈમ પી ઓફ બી એ થશે વન માઇનસ પોઈન્ટ ચાર અને પેલી સાઈડ લઈ ગયા સાદરૂપ આપી દઈએ તો અહીંયા થઈ શું થઈ જશે તો કે અહીંયા થશે પોઈન્ટ છ આ આપણને ટુ પી ઓફ બી મળે તો પી ઓફ બી બરાબર તો બે વડે ભાગી નાખીએ તો અહીંયા શું મળશે આપણને પોઈન્ટ ત્રણ એટલે એનો મતલબ થશે પી ઓફ બીની કિંમત આપણને પોઈન્ટ ત્રણ મળે। ક્યારે એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો એટલે કે જો આપણને આપેલી ઘટનાઓ છે એ પરસ્પર નિવારક હોય તો ત્રણેયનો છેદગણ એટલે કે એ છેદ બી બી છેદ સી એ છેદ સી એ ઝીરો થશે એની સંભાવના છે સોરી ઝીરો થશે કારણ કે ખાલી ગણાવવાનો છે કારણ કે નિવારક માટે આપણને ખબર છે કે છેદગણ છે એ ખાલી ગણ મળે અને નિશેષ હોય તો કે ત્રણેયનો યોગગણ બરાબર યુ થાય યુ અથવા તો એસ લખાય અને એની સંભાવના તો પી ઓફ એસ અથવા તો પી ઓફ યુ બરાબર તો આપણને ખબર છે કે પૂર્વધારણા ઉપરથી આપણને ખબર છે નિદર્શાવકાશની ટોટલ સંભાવના કેટલી હશે તો કે એક આ છે નિદર્શાવકાશ એટલે કે આપણને જે આપેલું છે પી ઓફ એસ છે એ બતાવે તો એક થઈ ગયા। યોગગણનું સૂત્ર ખબર છે તો કે પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી બરાબર એક। છેદની સંભાવના તો આપણને ખબર છે કે પરસ્પર નિવારક છે એટલે એનો મતલબ ઝીરો થઈ ગયા। પી ઓફ એની કિંમત આપણને પોઈન્ટ ચાર આપેલી હતી પી ઓફ બી અને પી ઓફ સીની જગ્યાએ પાછા પી ઓફ બી આપેલા હતા કિંમત મૂકી સાદરૂપ આપી દઈશું એટલે પી ઓફ બીની કિંમત આપણને પોઈન્ટ ત્રણ મળશે। આ રીતે આન્સર આનો લખાય। ચલો પછી નવમો એક્ઝામ્પલ છે। હવે નવમા એક્ઝામ્પલમાં એને પાછું કીધું છે એ અને બી બે ઘટનાઓ માટે પી ઓફ એ યોગ બી બરાબર પોઈન્ટ નાઇન જો રકમ આ રીતે આપેલી છે જો આવો પૂછવાની શક્યતા છે એ અને બી માટે માટે પી ઓફ એ યોગ બી એના બરાબર એને આપેલા છે પોઈન્ટ નાઇન પી ઓફ એ છેદ બી ડેસ એની કિંમત આપેલી છે પોઈન્ટ ચાર પી ઓફ એ ડેસ છેદ બી બરાબર એને આપેલા છે પોઈન્ટ ત્રણ
અને કીધું છે p ઓફ a ડેશ યોગ b ડેશ મેળવવાના છે આ કેટલા થાય આવું એને કીધું છે આના બરાબર શું લખાય તો સૌથી પહેલા આપણે જે મેળવવાનું છે એની વાત કરી દઈએ કે અહીંયા આપણે મેળવવાનું કીધું છે એને આપણે પહેલા કે સાદરૂપ આપી દઈએ તો અહીંયા કીધું છે p ઓફ a ડેશ યોગ b ડેશ છે કારણ કે પહેલાં તો આપણને આ બેઝ ખબર હોવી જોઈએ કારણ કે ડેશ બધા રિમૂવ કરીએ અને ઘટના કઈ આપેલી છે એ મેળવવાની ખબર હોવી જોઈએ તો એનો મતલબ શું થશે દમ ઓર્ગન લાગે એટલે શું થઈ જશે p ઓફ a છેદ b આખાનો ડેશ થશે આખાનો ડેશ દૂર કરો તો અહીંયા શું લખી શકાય કે વન માઇનસ અહીંયા શું થઈ જશે p ઓફ a છેદ b આને આપણે સમીકરણ નંબર વન આપી દઈએ કારણ કે આપણે આ વસ્તુ મેળવવાની છે વન માઇનસ p ઓફ a છેદ b મેળવવાના છે યોગગણ આપણને આપેલો છે પી ઓફ એ યોગ બી એની સંભાવના 0.9 આપેલી છે પણ યોગગણનું સૂત્ર આપણને ખબર છે કે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ એ છેદ બી તો મળે પણ પી ઓફ એ ક્યાંય આપેલા નથી પી ઓફ બી આપેલા નથી તો આપણે આ બેને પછી વિચાર કરીએ કે આ કેવી રીતે લખાય અને આને કેવી રીતે લખાય તો સૌથી પહેલાં આપણે અહીંયા આપેલું છે અહીંયા થશે એટલે પી ઓફ એ છેદ બી ડેશ આના બરાબર 0.4 આપેલા છે આના બરાબર 0.4 આપેલા છે એટલે આની જગ્યાએ શું લખી કાય તો અહીંયા આને સૂત્ર આવું લખાય કે પી ઓફ એ માઇનસ પી ઓફ શું લખાય એ છેદ બી ડેશ લખાય કારણ કે જેનો ડેશ છે એની સિવાયનામાંથી આ બાદ કરી કાય આને શું લખી કાય આ થઈ ગઈ છે એટલે 0.4 લખાય આને સમીકરણ નંબર આપણે બે આપી દઈએ પછી એ જ રીતે આપણને અહીંયા આપેલું છે પી ઓફ એ ડેશ છેદ બી આપેલા છે એના બરાબર એને શું આપેલું છે 0.3 આપેલા છે તો આના બરાબર લખવું તો આપણે શું લખી કહીએ તો અહીંયા થશે પી ઓફ બી માઇનસ શું થઈ જશે પી ઓફ એ છેદ બી આના બરાબર શું છે 0.3 આ સમીકરણ નંબર જગ્યાએ 3 તો સિમ્પલ લોજિક લખીએ કે 2 અને 3 સરવાળો કરી દઈએ તો અહીંયા શું થશે પી ઓફ એ વત્તા પી ઓફ બી અને આ છેદ 2 વાર છે એટલે 2 વાર થશે અને આ બાજુ સરવાળો થઈ જશે તો અહીંયા સિમ્પલ લખીએ કે સમીકરણ 2 વત્તા 3 કરી દઈએ તો આ 2 વત્તા 3 એટલે અહીંયા સરવાળો થશે એટલે શું થશે પી ઓફ એ વત્તા પી ઓફ બી અને માઇનસ પી ઓફ એ છેદ બી પી ઓફ એ છેદ બી 2 વાર છે એટલે અહીંયા થશે પી ઓફ એ છેદ બી છે 2 વાર આવશે તો આ બાજુ થશે 0.3 વત્તા 0.4 એટલે આ શું થઈ ગયું આપણું 0.7 થશે હવે આપણે અહીંયા જે લખ્યા છે કે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી છે તો એને આપણે એ યોગ બીમાં ફેરવવું હોય તો આપણે આને આવી રીતે લખી શકાય તો અહીંયા શું થશે કે પી ઓફ એ વત્તા પી ઓફ બી અને માઇનસ અહીંયા લખી શકાય પી ઓફ એ છેદ બી અને ફરી વાર પાછું અહીં લખી શકાય કે પી ઓફ એ છેદ બી બરાબર અહીંયા 0.7 લખાય જો એ સરવાળામાં 2 વાર ન લખેલું હોય તો પણ એ રીતે લખી શકાય તો સ્ટેપ એક વધારાનું ન લખે તો આ રીતે થાય આ તો આપણને ખબર છે કે આ શેનું સૂત્ર આવી ગયું તો કે અહીંયા સૂત્ર છે એને લખી શકાય કે પી ઓફ એ યોગ બી આનું સૂત્ર લખાય અને માઇનસ અહીંયા થશે પી ઓફ એ છેદ બી આના બરાબર થઈ ગયા 0.7 શું કરી દીધું આપણે કે અહીંયા જે ડેશવાળા બેસ આપેલા હતા કે એ છેદ બી ડેશ અને બીજું આપેલું હતું એ ડેશ છેદ બી ડેશ એ બેનું આપણે સૂત્ર ઉપરથી કિંમત મૂકી કે આને શું લખી શકાય તો કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી આને લખાય પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી બેનો સરવાળો કર્યો એટલે આપણને આ રીતે મળી ગયું પી ઓફ એ યોગ બીની કિંમત આપણે અહીંયા આપેલી છે 0.9 એટલે કિંમત અહીંયા મૂકી દઈશું એટલે અહીંયા થશે કિંમત આપણી 0.9 થશે એટલે આ થઈ ગયા 0.9 માઇનસ પી ઓફ એ છેદ બી છે અને આના બરાબર છે 0.7 0.7ને આ બાજુ લઈ દઈશું અને પી ઓફ એ યોગ બી એ છેદ બીને પેલી બાજુ લઈ જઈશું એટલે આ શું થશે 0.9 માઇનસ 0.7 એટલે આનો આન્સર આપણને મળી જશે 0.2 આ આપણને શું મળી ગયું એ છેદ બી પણ આપણે તો શું મેળવવાનું છે તો અહીંયા છે એ એનો મતલબ શું છે એ ડેશ યોગ બી ડેશ એટલે કે 1 માઇનસ એને છેદ કરવાના છે તો સમીકરણ 1 છે એમાં મૂકી દઈએ તો અહીંયા લખી કહીએ કે સમીકરણ 1 પી ઓફ એ ડેશ યોગ બી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ છેદ બી તો અહીંયા થશે એટલે 1 માઇનસ અહીંયા થશે 0.2 એટલે ફાઇનલ આન્સર મળશે આપણે 0.8 એટલે આ આપણો આન્સર થાય એટલે ખાસ આપણને કેવી રીતે અંદર આપેલું છે એના ઉપરથી કેવી રીતે ફોર્મ્યુલા બને એ જ વસ્તુ મેઇન છે કારણ કે એને એ કીધું હતું એ અને બી બે ઘટના છે યોગગણની સંભાવના 0.9 આપેલી છે
એ છેદ બી ડેશની સંભાવના 0.4 આપેલી છે, એ ડેશ છેદ બી ડેશની સંભાવના 0.2 આપેલી છે, તો એ ડેશ યોગ બી ડેશ એની સંભાવના કેટલી થાય? તો સૌથી પહેલાં આ જે આપણને આપેલું છે એને સિમ્પલ ફોર્મમાં ફેરવી નાખવાનું, એટલે શું થશે, પહેલાં દમ ઓર્ગન લગાડી દેશો, એટલે કે અહીંયા યોગ હતો એનો છેદ થઈ જશે અને આખાનો ડેશ હશે, વન માઇનસ કરશો એટલે છેદ, એટલે એનો મતલબ થઈ ગયો કે આપણે છેદગણ મેળવ્યા પછી વન માઇનસ કરવાના છે. તો છેદગણ કેવી રીતે મળે એ આપણને ખબર હોવી જોઈએ. તો યોગગણ ઉપરથી તો આપણને મળે, કારણ કે યોગગણનું સૂત્ર આપણને ખબર છે કે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ છેદ થાય. પણ પી ઓફ એ ક્યાંય આપેલા નથી, બી ક્યાંય આપેલા નથી, તો આપણે શું કર્યું કે બીજા બે આપેલા હતા એની ઉપરથી આપણે સાદરૂપ આપી દીધું અને બેનો સરવાળો કરી દીધો, એટલે આપણને સૂત્ર આ રીતે મળી ગયું. એમાં કિંમત મળી મૂકી દીધી એ યોગ બીની, છેદ મળી ગયા, છેદને બાદ કરી દઈશું એટલે આન્સર આપણને ફાઇનલ મળી જાય. અને વેન આકૃતિ પરથી દોરો લખવું હોય તો વેન આકૃતિ પરથી નહીં ગણી શકાય, એમાં પણ ઇઝી થાય, પણ વેન આકૃતિ ખાસ ખબર હોવી જોઈએ કે કેવી રીતે થાય. કારણ કે વેન આકૃતિમાં આપણને મેઇન વસ્તુ ખબર હોવી જોઈએ કે કેવી રીતે મેળવવાનું છે. તો એ થશે આ એ, આ થશે બી, એટલે અહીંયા આપણે આ ઘટના એ, આ થઈ ગઈ બી, વન માઇનસ મેળવવાનું છે. એટલે એનો મતલબ શું થઈ ગયો કે આ ઘટ આ જે આપેલો છે આટલો ભાગ નથી, બાકીનો બધો ભાગ આવી જાય, આ ભાગ છે છે એટલો જ નથી, બાકીનો બધો ભાગ આવી જાય. તો સૌથી પહેલાં આપણને અહીંયા કેવી રીતે મળે, તો આ શું બતાવે છે, તો કે એ છેદ બી ડેશ, તો એનો મતલબ થઈ ગયો આ, એટલે આ થઈ ગયા આપણા 0.4. એ ડેશ છેદ બી, એનો મતલબ શું થઈ ગયા, તો કે આ થઈ ગયા 0.3, એટલે આ થઈ ગયા એ યોગ બી, એની કિંમત આપેલી છે, તો એનો મતલબ શું થઈ ગયું કે આ આપણને શું મળી ગયા, આ છેદ મળી ગયા. કારણ કે આ વત્તા આ વત્તા આ, આ ત્રણેય ભાગ, આ જે ત્રણેય ભાગ આવે એને શું લખાય, એ યોગ બી લખાય. એ યોગ બી લખો તો આ ભાગ વત્તા આ ભાગ વત્તા આ ભાગ કરો તો તમને એ યોગ બી મળે. તો એ યોગ બીની સંભાવના કેટલી આપેલી છે, 0.9, તો 4 + 3 એટલે 7, એટલે આ શું થઈ ગયું 0.9 થયા. અને ટોટલ કેટલી હોય, તો કે ટોટલ 1 હોય, તો આ કેટલા થઈ ગયા, 7 + 9, એટલે આ થઈ ગયા ટોટલ તમારા થઈ ગયા 7 + 2 એટલે 9, એટલે આ કેટલા આવ્યા, તો આ બહારનો ભાગ છે એ 9. હવે એમાંથી આપણે કેટલો ભાગ દૂર કરવાનો છે, આટલો ભાગ દૂર કરી દેવાનો છે, બાકી બધું વધ્યું એ આપણી સંભાવના થઈ, 0.4 + 0.3 અને વત્તા આ, એટલે ટોટલ થઈ ગયો 0.8. વેન આકૃતિ આવડે તો ઇઝી પડે, પણ કેવી રીતે ગણવું એ ખાસ ખબર હોવી જોઈએ. આ ભાગ શું બતાવે છે, તો કે જેનો ડેશ છે એની સિવાયનો ભાગ. આ ભાગ શું બતાવે છે, તો ડેશ છે એટલે એ ભાગ. આખો ભાગ એટલે આ શું થશે, તો કે આ જે ભાગ છે જ આપણો એ આ ત્રણેય ત્રણ ભાગ થાય, આ જે છે આ ભાગ આ ભાગ અને આ ભાગ થાય. આ ભાગ જોશે, કારણ કે આટલો જ ભાગ દૂર કરવાનો છે, એટલે આ ભાગ અને આ ભાગ ત્રણેય ભાગ આવે, તો એના ઉપરથી વેન આકૃતિ ઉપરથી, તો આનો આન્સર થાય 0.8. પણ એ આવડે તો સિમ્પલ મેથડથી ગણી જાય અને તરત જ આન્સર આવે, પણ આવડે તો ગણવાનું, નહીંતર સૂત્ર ઉપરથી તો તમને આન્સર આવડે જ. હવે એની પછીનું એક્ઝામ્પલ છે, 5 પુરુષો અને 3 સ્ત્રીઓ અને 2 બાળકોમાંથી 5 વ્યક્તિની પસંદગી કરવાની છે. એની પછીનું એટલે 10મો એક્ઝામ્પલ આપેલો છે, 5 પુરુષ 3 સ્ત્રી અને 2 બાળકો છે, માંથી 5 વ્યક્તિની પસંદગી, 5 વ્યક્તિની એક સમિતિ રચવી છે. માંથી 1 વ્યક્તિની સમિતિ રચવી છે, તો આ સમિતિ માં ઓછામાં ઓછા 2 સ્ત્રી હોય તેની સંભાવના,
શું કીધું છે એને? એણે એવું કીધું છે, પાંચ પુરુષો છે, ત્રણ સ્ત્રીઓ છે અને બે બાળકો છે. આમાંથી પાંચ વ્યક્તિની એક સમિતિ બનાવવી છે, તો આ સમિતિમાં ઓછામાં ઓછી બે સ્ત્રીઓ હોય એની સંભાવના કેટલી થાય? આ એને વસ્તુ એક્ઝામ્પલમાં પૂછી છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જે આપણું છે એ મેળવી દઈએ, કારણ કે આમાં એનની જરૂર પડશે. એન પણ એન કેવી રીતે થશે? તો કે અહીંયા એક કરતાં વધારે છે એટલે એના આપણો અલગ રીતે થાય. તો શું થશે? પાંચ પુરુષ છે, ત્રણ સ્ત્રીઓ છે અને બે બાળકો છે, તો કુલ કેટલા થઈ ગયા? તો આનો મતલબ થઈ ગયો 10 વ્યક્તિ થયા, એટલે કુલ થઈ ગયા 10. તો એન બરાબર શું થશે? 10માંથી પાંચ વ્યક્તિની પસંદગી આ આપણો એન થાય. એટલે એનો મતલબ શું થઈ ગયો? અહીંયા લખી કહે 10 થી 5. એન કેવી રીતે થશે? તો કે ટોટલ 10 વ્યક્તિ છે, એમાંથી પાંચ વ્યક્તિની પસંદગી કરવી છે. એટલે એનો મતલબ થઈ ગયો 10માંથી પાંચ વ્યક્તિની પસંદગી, એનો મતલબ એમ થઈ ગયા 10 થી 5 થયા. હવે ઘટના શું કહે છે? ઘટનામાંથી આપણે આર મેળવી દેવાનો. ઘટના એ બરાબર એને એવું કીધું છે કે ઓછામાં ઓછી શું કીધું છે? બે સ્ત્રી હોય. તો ઓછામાં ઓછી બે સ્ત્રી હોય તો આપણે આર કેવી રીતે મળે? ઓછામાં ઓછી બે સ્ત્રી તો ટોટલ સ્ત્રી કેટલી આપેલી છે? 3. તો સૌથી પહેલાંમાં આપણે ઓછામાં ઓછી 3 બે કીધી છે, તો 3માંથી આપણે 2 પસંદ કરીએ. તો અહીંયા થશે ઓછામાં ઓછી એટલે 2 પસંદ કરીએ કાંઈ, અને વધારેમાં વધારે તો 3 છે, એટલે એનો મતલબ શું થશે? કે બીજી ગણતરી છે એમાં વધીને શું થશે? અહીંયા 3 એ 3 પસંદ કરીએ, તો કાં તો 2 પસંદ થાય અથવા તો 2થી વધુ. કારણ કે ઓછામાં ઓછું કીધું છે એટલે ઓછામાં ઓછુંથી શું કરવાનું? આપણે અહીંયાથી જે વધારે બધી આપેલું હોય એ ગણતરી કરીએ કાંઈ. તો ઓછામાં ઓછી 2 કીધી છે, પણ સ્ત્રીઓ જ છે કુલ, ટોટલ છે 3. તો કાં તો 2 પસંદ કરીએ કહો, અને કાં તો પછી 3 પસંદ કરીએ કહો. એટલે એવું થશે, કાં તો 2 પસંદ થશે તો અહીંયા થશે 3c2, અથવા તો 3 પસંદ થાય, અથવા શબ્દ લાગે એટલે સરવાળો આવે. આ થાય અથવા આ શબ્દ થાય તો એનો મતલબ શું થશે? સરવાળો આવે. એટલે અહીંયા થશે એટલે સરવાળો. સમિતિ કેટલા વ્યક્તિની પસંદગી કેટલા વ્યક્તિની કરવાની છે? એક સમિતિમાં 5 વ્યક્તિઓ, તો આમાં આપણે પસંદ કર્યા 2 જ, કારણ કે 3માંથી 2 પસંદ થયા. એટલે આ છે એ હવે ગણતરીમાં લેવાના થાય નહીં. તો હવે કેટલા વધે છે? તો કે 5 વત્તા 2 એટલે 7 આવ્યા. એટલે અહીંયા થશે 7. એમાંથી કેટલા વ્યક્તિ પસંદ કરવાના થશે? તો કે ટોટલ 5 છે એટલે અહીંયા 2 પસંદ થયા છે, એટલે બાકીના 3 પસંદગી કરવાની થાય. એ શેમાંથી? તો કે 5 પુરુષ અને 2 બાળકો, ટોટલ 7 છે, એમાંથી બાકીના 3 વ્યક્તિ પસંદ કરવાના થાય. એટલે અહીં થશે. અને અહીંયા જોઈએ તો અહીંયા શું થશે? તો કે અહીંયા પણ 7 વ્યક્તિમાં જ થશે, પણ અહીંયા 3 પસંદ કરી લીધા છે એટલે આપણે 2 જ વ્યક્તિ પસંદ કરવાના થશે. એટલે એનો મતલબ શું થઈ ગયો? કે અહીંયા થશે એટલે કાં તો આપણે અહીંયા શું કરવાનું થશે? તો કે 3 પસંદ થયેલા છે તો આમાંથી 2 પસંદ થયેલા છે તો 7માંથી 3 પસંદ કરવાના થાય. અને બીજામાં તો કે આ ગણવાના જ નહીં, કારણ કે આ તો ઓલરેડી ગણ નાખ્યા છે 3માંથી 3, તો પછીના છે એ 7માંથી 2 પસંદ કરવાના થાય. તો સાદરૂપ આપી દઈએ તો આને શું લખી કહે? 3. અને આને શું લખાય? તો અહીં થશે એટલે 7 × 6 × 5 અને છેદમાં આવશે 3 × 2 × 1 વત્તા અહીંયા 3c3 એટલે આ થશે એટલે 1 × અહીંયા થશે 7 × 6 અને છેદમાં આવશે 2 × 1. સાદરૂપ આપી દઈશું એટલે અહીંયા થશે 3, અહીંયા થશે એટલે આ 6 કટ એટલે 21 × 5 એટલે થશે 105 થઈ જશે. એટલે અહીંયા થશે 7 × 3 × 5 એટલે એનો મતલબ મળશે આપણને 105. એટલે અહીંયા થશે 105 વત્તા 21 એટલે અહીંયા મળી જશે આપણને 126. હવે આપણે સંભાવના મેળવવાની કીધી છે, તો કે POP બરાબર R/N, તો આરની કિંમત મળી આપણને 126 અને છેદમાં અહીંયા થશે એટલે 10c5 એટલે અહીંયા થશે 10c5. સાદરૂપ આપી દઈએ તો અહીં થશે 126 છેદમાં શું થશે? અહીંયા 5 વાર ઘટાડવાના છે તો અહીં થશે એટલે 10 9 8 7 5 અને અહીંયા થશે એટલે 6 આવશે
અહીંયા થશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવું થશે ચલો સાદરૂપ આપી દઈએ તો 5 ગુણ્યા 2 એટલે આ 10 કટ થઈ જશે અહીંયા થશે 3 એટલે અહીંયા આવશે એટલે 3 અહીંયા 4 છે એટલે અહીંયા આવશે એટલે 2 126 છે 126 એટલે 2 ભાગી નાખીએ તો અહીંયા થઈ જશે એટલે 126 એટલે અહીંયા આપણને સિમ્પલ મળશે 6 2 સોરી 3 63 થશે 63 એટલે અહીંયા 3 ને કેન્સલ કરી છે તો 3 ને કેન્સલ કરીએ એટલે અહીંયા મળશે આપણને 2 1 21 આવશે 7 કટ થઈ જશે તો અહીંયા આપણને મળશે 3 3 ને કટ કરશું તો અહીંયા મળશે 2 એટલે ફાઇનલ આન્સર આપણને મળશે 1 ના છેદમાં 2 એટલે આનો આન્સર થશે આપણો 1 ના છેદમાં 2 એટલે આન્સર આપણો આવશે 1 ના છેદમાં 2 મળશે અને કેવી રીતે આમાં ગણતરી કરવાની તો કે સૌથી પહેલાં આપણે શું કરી દેવાનું તો કે 5 પુરુષ છે 3 સ્ત્રી છે અને 2 બાળકો છે એમાંથી 5 વ્યક્તિની એક સમિતિ બનાવવી છે તો આ સમિતિમાં ઓછામાં ઓછી 2 સ્ત્રી આવે એની સંભાવના કેટલી થાય આવું એને પૂછેલું છે તો સૌથી પહેલાં આપણે શું કરી દીધું કે કુલ છે 5 પુરુષ છે 3 સ્ત્રી છે અને 2 પુરુષ 2 બાળકો આપેલા છે એટલે કુલ થઈ ગયા 10 10માંથી 5 વ્યક્તિની એક સમિતિ બનાવી છે એટલે એનો મતલબ થઈ ગયો કે 10માંથી 5 વ્યક્તિની પસંદગી 10 સિફાઈ થાય હાલ આપણે આનું સાદરૂપ આપતા નથી નહીં તો સાદરૂપ આપવું હોય તો આપી દેવાનું તો એ વાંધો નથી તો આ છે અહીં સાદરૂપ આપ્યું એની જગ્યાએ અહીંયા સાદરૂપ આપવાનું થાય હવે ઘટના એ શું કીધું છે ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ હોય એની સંભાવના કેટલી થાય તો સૌથી પહેલાં આપણે અહીંયા જોયું કે ઓછામાં ઓછી 2 છે એટલે એનો મતલબ શું થઈ ગયો કે અહીંયા કુલ 3 જ આપેલી છે એટલે કાં તો 3માંથી તમે 2 પસંદ કરી શકો ઓછામાં ઓછી 2 અને કાં તો પછી 3 પસંદ કરી શકો જો 3માંથી તમે 2 પસંદ કરેલી હોય તો એનો મતલબ થઈ ગયો કે આને તમે બાદ કરી નાખો તો બાકી કેટલા વધ્યા તો કે 5 વત્તા 2 એટલે 7 7માંથી તમારે 2 પસંદ કર્યા છે એટલે અહીંયા 3 પસંદ કરવાની રહે કારણ કે કુલ 5 સભ્યો તો થવા પડે અને જો 3 પસંદ કરો તો 7માંથી તમારે 2 પસંદ કરવાના થાય આનું સાદરૂપ આપી દઈશું એટલે અહીંયા થશે 3 આનું સાદરૂપ આપી દઈશું એટલે અહીંયા આપણને મળશે આનું સાદરૂપ 105 થશે આનું સાદરૂપ 1 થશે આનું સાદરૂપ થશે 21 એટલે અહીંયા થઈ ગયા 126 એટલે આર મળી ગયા આપણને 126 એનની કિંમત 10 સી 5 છે એ છેદમાં મૂકી દીધા સાદરૂપ આપી દીધું તો અહીંયા 5 વાર ઘટાડી દઈશું પાછા છેદનો છેદ છે અંશમાં આવશે એનું સાદરૂપ આપશું એટલે અહીંયા સાદરૂપ આપતા આપણને 1/2 મળે છે એટલે આન્સર આપણો ફાઇનલ 1/2 મળે એટલે આ રીતે છે એ એક્ઝામ્પલો ગણી શકાય આવતા લેક્ચરમાં પાછા આગળ વધુ એક્ઝામ્પલો ગણીશું ઓકે દોસ્તો થેન્ક યુ